ભુજ તાલુકાના લેર ગામે કાર્યરત આશાપુરા પરફ્લો ક્લે લિમિટેડ કંપનીના બ્લીચિંગ ક્લેના ઉત્પાદનની ક્ષમતાને વધારવા માટે જાહેર પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી જેમાં લેર ભુજોડીના સ્થાનિકો સહિત આસપાસના અગ્રણીઓએ ઢગલાબંધ રજૂઆત કરી હતી આશાપુરા પરફ્લો ક્લે કંપનીના બ્લીચિંગ ક્લે ઉત્પાદનના પ્લાસ્ટિકની હાલ ઉત્પાદન ક્ષમતા બાર હજાર મેટ્રિક ટન પ્રતિમાસની છે જેને વધારીને સોળ હજાર મેટ્રીક ટન પ્રતિમાસ કરવા માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી જેમાં અનેક સ્થાનિકો અને અગ્રણીઓ દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી મિનરલ બેનિફિકેશન ઇન્ડસ્ટ્રીઝના વિસ્તરણ માટે કંપની દ્વારા છવ્વીસ કરોડ એકવીસ લાખનું રોકાણ કરવામાં આવશે જેની લોક સુનાવણી જિલ્લા કલેક્ટર રેમિયા મોહન તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ કંટ્રોલ બોર્ડ ભુજના શ્રી ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ જાહેર લોક સુનાવણીમાં તેર જેટલી લેખિત વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી હતી મોટા ભાગની રજૂઆતોમાં કંપની દ્વારા ગોળ ગોળ જવાબો અપાયા હતા અથવા તો લેખિતમાં બે દિવસની અંદર જવાબ આપવાનું કંપનીના જવાબદારોએ કહ્યું હતું લોક સુનાવણીમાં પધરના કિસાન સંઘના પ્રમુખ અરવિંદ ખુંગલાએ પ્રશ્નોત્તરી કરતા પૂછ્યું હતું કે જીપ્સમ ક્યાં મોકલવામાં આવે છે જેના જવાબમાં કંપનીએ જણાવ્યું હતું કે જૂનાગઢ યુનિવર્સિટીના રિપોર્ટને આધારે જીપ્સમ ફળદ્રુપ હોવાથી ફર્ટિલાઇઝર કંપનીને અપાય છે આ ઉપરાંત ગન કચરાના નિકાલનું પૂછાતા કંપનીએ તપાસ કરીને બે દિવસમાં જવાબ આપવાનું કહ્યું હતું કંપનીમાં વપરાયેલા ઓઇલના વેચાણ સંદર્ભેના જવાબમાં જવાબદારોએ જણાવ્યું હતું કે બે વર્ષમાં ચારસો લીટર ઓઇલ ગાંધીધામની પેટ્રોકેમ કંપનીને અપાય છે ભુજોડીના પતિ ગાભુભાઈ વણકરે જણાવ્યું હતું કે કંપની દ્વારા સ્થાનિકોને નોકરી અપાતી નથી અનેક બેરોજગારો કંપનીમાં નોકરી મેળવવા માટેની ભલામણો સાથે આવતા હોય છે ત્યારે સ્થાનિકોને નોકરી અપાય તેવી માંગ વણકર દ્વારા કરવામાં આવી હતી આ અંગે કંપનીએ જણાવ્યું હતું કે સ્થાનિકોને નોકરી અપાઈ છે બાકી દસ ટકા ગુજરાત અને ગુજરાત બહારના કર્મચારીઓ છે તાલુકા પંચાયતના સદસ્ય જયમલભાઈ રબારીએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે કંપની દ્વારા પર્યાવરણની જાળવણી થાય તે જરૂરી છે પર્યાવરણને કોઈ નુકસાની ન પહોંચાડે અને ખેતીને તેમજ ખેડૂતોને કોઈ નુકસાની ન થાય તેવી રજૂઆત કરાઈ હતી આ ઉપરાંત તેમના મુદ્દાઓમાં પણ સ્થાનિકોને રોજગારી મળી રહે તેનો સમાવેશ થયો હતો વધુમાં કંપની દ્વારા મનમાની કરીને સ્થાનિક લોકો અને ખેડૂતોનો અવાજ દબાવવામાં ના આવે તેવી માંગ કરાઈ હતી તો કોંગ્રેસ અગ્રણી ધીરજ ગરવાએ ઉગ્ર રજૂઆત કરીને કંપની દ્વારા અગાઉ બે હજાર કરાયેલી રજૂઆતો અને કંપનીએ પોતે આપેલી ઉલ્લંઘન કરાતું હોવાના આક્ષેપ કર્યા હતા જેમાં બે હજાર ચૌદમાં યોજાયેલી સુનાવણીમાં લેરથી કુકમા સુધીના માર્ગોનું સમારકામ કરવા રજૂઆત ઉઠી હતી તેમાં કંપનીએ લેખિતમાં રોડ બનાવવાની ખાતરી આપી હતી અને બે વર્ષમાં કામગીરી કરવાની હતી પરંતુ ચાર વર્ષે પણ કંપનીએ કરેલા વાયદાઓ પૂર્ણ થયા નથી આ ઉપરાંત માધાપર જૂનાવાસમાં સીએચઆર એક્ટિવિટી અંતર્ગત એક રૂપિયાનો પણ ખર્ચ કરાયો નથી તેવામાં કંપની પોતાની સામાજિક જવાબદારીઓમાં થી પણ છટકથી હોવાના આક્ષેપો ઉઠ્યા હતા આ અનેક મુદ્દાઓને લઈને સ્થાનિકોએ તેમજ આસપાસના અગ્રણીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આજે આશાપુરા કંપનીનું બાર હજાર ટન પર માસથી સોળ હજાર ટન પર માસનું ખરેખર કેપેસિટી એક્સપેન્શન કહેવાય કઈ નવી વસ્તુ ખરેખર નથી એક્સપેન્શનની વાત છે એ બાબતે રોજ પ્રમાણે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટના રોજ પ્રમાણે લોકસભા સુનાવણી રાખવામાં આવ્યા એમાં મોટા ભાગે લોકોને પર્યાવરણ લગતા મુદ્દાઓ જ ખરેખર આમાં ચર્ચા કરવાના છે પણ બીજા ઘણા લિંક્ડ મુદ્દાઓ પણ આજે નીકળેલા રોજગારીનો ખાસ એક મોટો મુદ્દો હતો પછી આજુબાજુના જે ખેતી ઉપર જે નુકસાન છે પાણીનું વપરાશ કેવી રીતે કરશું અને પાણીનું જે હાર્વેસ્ટિંગ એ લોકો જે કરે છે એનું કેવી રીતે કરવાના છે અને ડેટા બહુ જીણી જીણી ડેટા પણ ઘણા પ્રશ્નો ગામ લોકો તરફથી અને આગેવાનો તરફથી પૂછવામાં આવે છે આજની સુનવણી એ આશાપુરા પરફોકલી જે વિસ્તરણ કરવા જઈ રહ્યું છે બાર હજારથી સોળ હજાર એના માટે આ લોકસુનાવણીમાં લોકોનો મિક્સ પ્રતિભાવ જોવા મળેલ છે અને અમારી કંપનીના કમિટમેન્ટ પ્રમાણે એની પર્યાવરણની સુરક્ષા માટે પર્યાવરણની જાળવણી થાય એ માટે અમે બધા કમિટેડ છીએ વિરોધમાં જે સ્થાનિક ગામ લોકોનો વિરોધમાં વધારે તો હવા પ્રદૂષણ અને પાણીના પ્રદૂષણને લઈને વધારે પ્રશ્નો હતા હવા પ્રદૂષણ રોકવા માટે અમે અદ્યતન ટેકનોલોજીના નવા સાધનો ઇન્સ્ટોલ કરશું જેથી હવા પ્રદૂષણ રોકી શકાય અને પાણીનો મેક્સિમમ રિયુઝ કરી શકીએ એ માટે પ્રયત્ન થશે એવું તો કોઈ બાબત નથી કે જે પ્રશ્નોના જવાબ નથી અને અમે સુનાવણીમાં જે કમિટમેન્ટ કર્યું છે કે બે દિવસમાં તમને પુરાવા સાથે જવાબ આપશું તો એ આપી દેવામાં આવશે